नमस्कार वहाला विद्यार्थी मित्रों, फरी एक वक्त स्वागत है अपनी आ यूट्यूब चैनल में। आज आप जोशू धोरण 6 विषय सामाजिक विज्ञान की एकम कसोटी एट्ले सामयिक मूल्यांकन कसोटी डिसेम्बर 2021 प्रश्नपत्र संपूर्ण सोल्यूशन। मित्रों 100 ए 100% साचू पेपर है, ओरिजिनल पेपर है और तेनु संपूर्ण सोल्यूशन मैं आ वीडियो में तमने आपेलू है। तो अंत सुधी आ वीडियो जोता रहो तथा तमारा मित्रों ने आ सोल्यूशन मोकलो जेथी करीने तेओने पण सोल्यूशन मळी रहे। तो चलो मित्रों शुरू करिए धोरण 6 विषय समाजनी एकम कसोटी डिसेम्बर 2021। सौ प्रथम प्रश्न आवेलो छे, प्रश्न एक, नीचे आपेला अ अने ब विभाग जोड़ो, एटले के जोड़का जोड़वाना छे। जोईए अ विभाग में आपेलो छे इंडिका, तो तेनी साथे मित्रों आवशे मैक्सनिस, त्यारबाद छे ग्रांड ट्रक रोड, तो तेनो जवाब आवशे शेरशाह सूरी, त्यारबाद छे सुदर्शन तळाव, तो तेनी साथे ब विभाग में जोड़ाशे पुष्पगुप्त, त्यारबाद छे अर्थशास्त्र, तो तेमा आवशे चाणक्य, अने मुद्रा राक्षस, तो तेमा आवशे विशाख दत्त। आ प्रमाणे तमे जोड़का जोड़ी शको। त्यारबाद आगळ जोईए प्रश्न बे, प्रश्नोना जवाब आपो। पहेलू छे, मौर्य युगना वहीवटी तंत्रने केटला भागमां वहेंचवामां आव्युं छे अने कया कया, तो जवाब आवशे मौर्य साम्राज्यमां वहीवट तंत्रना त्रण भागो हता। कया कया? पहेलू केन्द्रीय, बीजू प्रांतीय अने त्रीजू प्रादेशिक एटले के स्थानिक। बीजो सवाल छे, सम्राट अशोके गौतम बुद्धना कया सिद्धांतना प्रचार पर भार मूक्यो हतो, तो जवाब आवशे सम्राट अशोके भगवान बुद्धना प्रेम, दया, करुणा, अहिंसो, अनुकंपा अने सदाचार वगैरे सिद्धांतोना प्रचार पर भार मूक्यो हतो। આગળ જોઈએ પ્રશ્ન ત્રણ, આપેલા પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો જેના ત્રણ ગુણ છે। પહેલો સવાલ પૂછાયેલો છે, અશોકે પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા, તો જવાબ આવશે બી સિલોન। ત્યારબાદ બીજું જોઈએ, સમ્રાટ અશોકના મોટાભાગના અભિલેખો કઈ લિપિમાં લખાયેલા છે, તો જવાબ આવશે બ્રાહ્મી। ત્રીજું છે, મૌર્ય યુગ દરમિયાન ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતા હતા, તો ચાર ઓપ્શન આપેલા છે જેમાંથી આપણો જવાબ આવશે એ સીતાધ્યક્ષ। ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ, ચંદ્રગુપ્ત મૌર્યના જીવનકાળમાં ચાણક્યનો ફાળો જણાવો, બે માર્ક્સમાં પૂછાયેલું છે, તો તેનો જવાબ આપણે કંઈક આ પ્રમાણે લખી શકાય કે ચાણક્યના માર્ગદર્શન ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાડી પર મૌર્ય વંશની સ્થાપના કરી, ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યના રાજનીતિ માર્ગદર્શનથી ભારતના મોટાભાગના વિસ્તારમાં મૌર્ય વંશની સત્તાનો પ્રસાર કર્યો, ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ચાર, ખાલી જગ્યા પૂછાયેલી છે જેના કુલ ગુણ છે ત્રણ। પહેલી ખાલી જગ્યા જોઈએ, જૂનાગઢનો ગિરનાર પર્વત એ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો જવાબ આવશે જ્વાળામુખી। બીજું છે, બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે સામુદ્રધુની। ત્રીજું જોઈએ, મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ એ ખાલી જગ્યા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે, તો જવાબ આવશે ખંડીય। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ચાર, પ્રશ્નોના જવાબ આપો। જોઈએ પહેલો સવાલ પૂછાયેલો છે, ટાપુ એટલે શું, તો તેનો જવાબ આવશે ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગને ટાપુ કહે છે, ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ। ત્યારબાદ બીજો સવાલ છે, અખાત કોને કહે છે, તો જવાબ આવશે ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે, દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત। આગળ જોઈએ પ્રશ્ન પાંચ, પ્રશ્નોના જવાબ લખો। પહેલો સવાલ પૂછેલો છે, પર્વત એટલે શું, તેના બે પ્રકાર જણાવો, તો તેનો જવાબ આપી શકાય પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપ ઊંચા ઉપસેલો હોય। નિર્માણ ક્રિયામાં આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકાર પડે છે, પહેલું ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું આવશે અવિષ્ટ પર્વત। આગળ જોઈએ બીજું, મેદાનોનું મહત્ત્વ જણાવો, તો તેનું મહત્ત્વ આપણે કંઈક આ પ્રમાણે લખી શકાય મુદ્દા પ્રમાણે, તો પહેલું ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે, તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે। ત્યારબાદ લખી શકાય, સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગનો વિકાસ વધારે થયો છે, મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે, અને છેલ્લે લખી શકાય, ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે, કેટલીક ખેત પેદાશો ઉદ્યોગો અને કાચો માલ પણ પૂરો પાડે છે। તો મિત્રો આ હતું ધોરણ 6 સોલ્યુશન, આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સૌ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।